नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 5 जुलाई जोईए आजना समाचार। गुजरात प्रदेश किसान कांग्रेस ना होदेदारों आजे पत्रकार परिषद भरी। पवन चक्की लगावती कंपनियों सामे पगला लेवामां जुदा जुदा वहीवटी तंत्र की उदासीनता की बात करी। न्याय न मळे तो PIL दाखल थशे तेवुं जणाव्युं। आजे गुजरात प्रदेश किसान कांग्रेस ना कोऑर्डिनेटर रमेश बलिया तथा जॉइंट कोऑर्डिनेटर HS आहिर द्वारा होटल मंगलम में एक प्रेस कॉन्फरेंस योजवामां आवी हती अने तेमां कच्छना वहीवटी तंत्रनी मोटी मोटी कंपनीओ सामे पगला लेवामां थई रहेल विलंब अने निष्क्रियता सामे प्रहार करवामां आव्या हता। HS आहिरे पत्रकारोने संबोधन करता जणाव्युं के लखपत तालुकामां पवन चक्कीओ ऊभी करवामां आवेल छे, तेमां उठता जमीनना प्रश्नो, कायदाकीय प्रश्नों उकेलवामां तंत्र उदासीन वलण दाखवे छे। लैंड ग्रेबिंग कायदा हेठळ फरियाद करवामां आवी छतां 3 માસથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ગૌચર ઉપર થયેલ દબાણો દૂર કરવા માટે તંત્ર રસ દાખવતું નથી। અદાણી ગ્રીન એનર્જી, આઇનોક્સ અને અલ્ફાનાર દ્વારા ગૌચર જમીનમાં વીજ પોલ ઊભા કરાયા છે, તે સામેની રજૂઆતો ધ્યાનમાં લેવાઈ નથી। મેઘપર તાલુકો લખપતમાં સિંચાઈ વિભાગ દ્વારા કુદરતી વહેણને બદલવા માટે નિયમોના ભંગની વાત થઈ। હરોરા પવનચક્કી માટે જમીન અપાઈ અને ખટિયા લખપતમાં પવનચક્કી ઊભી કરવાની વાત કરાઈ। જૂણાચાએ લખપતના પ્રીમિયમ બાકીની વાત કરાઈ। ખનીજ ચોરીની વાત થઈ વગેરે અનેક પ્રશ્નોમાં કંપનીઓ સામે સરકારના જુદા જુદા તંત્રો પગલાં લેવામાં ઢીલાશ દર્શાવી રહ્યા છે, તે અંગે વાત થઈ। સમગ્ર બાબતે પત્રકાર પરિષદ બાદ કેમેરા સમક્ષ HS આહિરે પોતાના તરફથી રજૂઆતની વાત કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં જે વિન્ડ ફાર્મ કંપનીઓ છે એ બેફામપણે કુદરતી સંપત્તિનો નાશ કરી રહી છે અને ખેડૂતોની જમીન ગેરકાયદે રીતે દબાણ કરી અને ખેડૂતોને હેરાન કરી રહી છે અને બેફામપણે ખનીજ ચોરી અને વૃક્ષ નિકંદન કરી રહી છે। આ બાબતે અમે ઘણી બધી ફરિયાદો કરી। માન્ય મામલતદારશ્રી હુકમ કર્યો કે મોજે જૂણાચાયના સર્વે નંબર 137માં અદાણી દ્વારા ગેરકાયદેસર રીતે પવનચક્કી ઊભી કરવામાં આવી છે। એ મામલતદારના હુકમને નાયબ કલેક્ટરે માન્ય રાખ્યો। અમે એના એ હુકમના આધારે લેન્ડ ગેમિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી। લેન્ડ ગેમિંગ કાયદાનો નિયમ છે કે 21 દિવસમાં અહેવાલ તૈયાર કરી અને જે કંઈ અહેવાલ આપવો અને ફરિયાદ દાખલ કરવી, છતાં આજે 3-3 મહિના થયા છતાં લેન્ડ ગેમિંગ કાયદામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે આ ગુજરાત લેન્ડ ગેમિંગ એક્ટ 2020ની જાહેરાત કરી ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહે કીધું કે કોઈપણ ચંબરબદ્ધીને છોડવામાં આવશે નહીં। જે સરકારની જોગવાઈ છે, જે સરકારના નિયમો છે, એ નિયમોને તમામ નિયમો પરિપ્રેક્ષ કરી અને અમે અદાણી સામે, ગૌતમ અદાણી સામે નામજોગ લેન્ડ ગેમિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી। આજે 3-3 મહિના થઈ ગયા છતાં હજી સુધી સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી। આ વિન્ડ કંપની અદાણી હોય, આલ્ફા નેરો કે આઈનક્સ હોય, જમીન નહીં, આપણે તો ગૌચર, તળાવ અને નદીઓ દબાવી દીધી છે। આ તમામ બાબતે અમે રજૂઆત કરી। વહીવટી તંત્ર માત્ર કાગળ પૂરતી કાર્યવાહી કરે। વહીવટી તંત્રએ મામલતદારશ્રી લખપત હુકમ કર્યો કે હરોડાના ચેક ડેમમાં જે પવનચક્કી ઊભી છે એ પવનચક્કી દૂર કરવામાં આવે। એ હુકમને આજે 10-10 મહિના થઈ ગયા, છતાં આજની તારીખમાં વરસાદની સિઝન આવી ગઈ છે, છતાંય ડેમની અંદર પવનચક્કી ઊભી છે, હજી સુધી કોઈ પવનચક્કી દૂર કરવામાં આવી નથી। સામાન્ય માણસની વાત રહી તો એ કદાચ 200 મીટર 100 મીટર પોતાની આજુબાજુમાં પશુ ચોપા બાંધવા માટે રાખે, પોતાના ઢોર બાંધવા માટે એનું જમીનમાં લેન્ડ કમ્પિંગ કરે, જ્યારે અહીં તો પવનચક્કી 1000 એકર જમીન, તળાવ, નદી, વોકડા, ગૌચર દબાવી લીધી છે, છતાં એને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પરંતુ આ કંપનીઓ દ્વારા સામ ડામ દંડ ભેદ અપનાવી અને ખેડૂતોને અને આમ વર્ગને હેરાન કરવામાં આવે છે, પોલીસની ધમકી દેવામાં આવે છે, પોલીસ પણ પ્રત્યક્ષ રીતે કંપનીને ફેવર કરી અને ખેડૂતોને દબાવે છે, માણસોને હેરાન કરે છે, એટલે સીધી રીતે લોકો કોઈ આવતા નથી। અમને પણ એ લોકોનો સપોર્ટ છે, એ લોકો જ અમને વિગત આપે છે, એટલે અમારે જાહેર ખુલીને આવવું પડે છે। અમારી સાથે પણ ઘણા બધા વિસ્તારના લોકો અને ખેડૂતો જોડાયેલા જ છે। જો પ્રશ્નોના નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં હાઈકોર્ટમાં PIL દાખલ કરી કચ્છને કંપનીઓ દ્વારા થતા અન્યાય અને કાયદાના ભંગ બદલ તંત્રની ઉદાસીનતા સામે ન્યાય મેળવવા કાર્યવાહી કરવાની વાત કરી હતી।
અરે ઓ સાબા જય વિરુતિ પહેલા આપણે ડેન્ગુ મચ્છરથી વાર ખાઈશું રે સરદાર ડેન્ગુ મચ્છરથી આપણે બેજ બચ્યા છીએ પણ આ રામગઢ વાળાઓને ડેન્ગુ કેમ નથી થતો રે હું ઘર અને બહાર પાણી એકઠું નથી થવા દેતો હું મચ્છર બગાડનારી મશીન અગરબત્તી ક્રીમ વગેરેનો ઉપયોગ કરું છું આમ જો કે ઘરમાં ઉગાડી ટાંકી અને તૂટેલા વાસણ વગેરે ના રાખો કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર જરૂર બદલો આખી બાઈના કપડાં પહેરો તાવ આવતા તરત ડોક્ટર પાસે જાઓ હા ડેન્ગુ જીવલેણ બની શકે છે આની રોકથામ આપણા સૌની જવાબદારી છે